उदाहरण नंबर 8 मां दीकराओ ध्यान आपजो जो एने कीधु छे आकृति मने आपेली छे आकृति देखो आओ जोरदार आकृति हो छे ने भाई काले एग्जाम छे खबर छे बधाने बेटा काले एग्जाम छे खबर छे जो कोई जवाब आप लो क्रिश काले एग्जाम छे खबर छे बेटा क्या विषय नी छे क्यू चेप्टर चलो हर्षेल तने याद छे बेटा हर्षेल क्या क्या चेप्टर नी एग्जाम छे बेटा मैथमेटिक्स मा हाँ क्यू कह पहलू જો બેટા મને આવી એક આકૃતિ આપી છે ધ્યાન આપજો બેટા બધા ફરીથી આખી રીતો યાદ અપાય તો મેં એટલા માટે વિડીયો જોવાનું કીધો તો બેટા મારો કોઈ એવો ઈરાદો હતો તમને હેરાન કરવાનું તમારું નેટવર્ક વાપરવાનું બેટા પણ મને ખબર આજે સ્કૂલના લેક્ચર નતા આજે મારું એકલાનું લેક્ચર હતું બેટા એટલે તમે આ બધું દેખ્યું હોત તો તમને આખી ફરીથી પેટર્ન તૈયાર થઈ જાય કે ભાઈ આપણે આ ચેપ્ટરમાં આવું ભણ્યા છીએ અને આવું આગળ ભણવાના છીએ બેટા એટલા માટે જો એને કીધું છે આકૃતિમાં આપેલું છે સીએમ અને આરએન અનુક્રમિત ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની મધ્યગાઓ છે ચલો કેટલાને ખબર છે મધ્યગાનો મતલબ શું મધ્યગા હા બોલો બેટા લક્ષ્મી બોલ બેટા લક્ષ્મી જો બેટા મધ્યગાનો મતલબ સાચી વાત છે એ બે સરખા ભાગ કરે બીજું મધ્યનું નામ જોયું નામ જ નામને તમે તોડો ને તો વ્યાખ્યા મળી જાય મધ્યગા મધ્યમાં ઘા કરનારી શું હશે મધ્યગા મધ્યમાં ઘા કરનારી એટલે એનો મતલબ સામેના રેખાખંડના બે સમાન ટુકડા કરે શું કરે બેટા સામેના રેખાખંડના બે સમાન ટુકડા કરે મધ્યગાનો મતલબ આ થાય શું કરે બેટા સામેના રેખાખંડના બે સમાન ટુકડા કરે એટલે એનો મતલબ આપણે સીએમ મધ્યગા છે તો એમાં એએમ નું જેટલું માપ થાય એટલું એમબી નું થાય આરએન મધ્યગા છે તો ક્યુએન નું જેટલું માપ થાય એટલું પીએન નું થાય બનમાં દીકરાઓ આ પહેલી ખબર હોવી જોઈએ હા મનીષા ખબર પડી મનીષા તારા ભાઈએ આજે એક પરાક્રમ કર્યું માસુમે હા એને એવું કીધું કે મનીષાને ચશ્મા હોય તો મારે પણ ચશ્મા જોઈએ જ હે ને તો એના નંબર આવી ગયા આજે એટલે હવે ચશ્મેરી બની ગયો એ પણ હે ને હા આજે મહેમાન ઘરે લઈને આવ્યો ચશ્મા રૂપી મહેમાન ઘરે લઈને આવ્યો ડન ચલો બેટા જો હવે જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર ચલો આનો મતલબ જો હવે જેટલા લોકો વ્યવસ્થિત વાંચ્યું છે આનો મતલબ બની કહેશે બેટા ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર તો ચલો આપણે સમરૂપતાની શરત કોઈ પણ બે ત્રિકોણો સમરૂપ ક્યારે બને માં દીકરાઓ તો યાદ રાખીશું બેટા કે એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોવો જોઈએ અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ ડન આપણી આ શરત હતી બેટા જો જેને લોકોએ વ્યવસ્થિત વાંચ્યું છે એ લોકોને ખબર હશે તો એનો મતલબ શું થઈ જાય માં દીકરાઓ ચલો આનો મતલબ બેટા કે એબી અપોન પીક્યુ બરાબર બીસી અપોન ક્યુઆર બરાબર એસી અપોન પીઆર તથા બીજું શું લખી શકાય માં દીકરાઓ ખૂણા એ બરાબર શું થશે બોલો ખૂણા એની સામે કોણ આવે ખૂણો પી થશે કે નહીં થાય બેટા ભાઈ અહીંયા પીક્યુઆર લખ્યું છે તો પછી હા એને જો ત્રિકોણ એબીસી સંગત પીક્યુઆર લખ્યું છે તો પછી એ ના સામે કયો લઈ લેવાનો બેટા પી બી ના સામે ક્યુ હા એ જે કીધું એ જ લેવાનો આપણે બદલવાનો નહીં બેટા ચલો ખૂણા બી ના સામે ખૂણો ક્યુ
અને ખૂણા સી ના સામે ખૂણો આર આવું એને આપી દીધું રકમમાં મને કહી દીધેલું છે ધનમાં દીકરાઓ જો હવે બધા ધ્યાન આપે હવે એને શું માગ્યું છે તો એને કીધું પહેલું એવું તમે સાબિત કરો કે ત્રિકોણ એએમસી અને ત્રિકોણ પીએનઆર એ સમરૂપ છે જો ધ્યાન આપજો બેટા હું એને સિમ્બોલિક દ્રશ્ય આપણી પાસે પેન છે જુદા જુદા કલર નહીં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ ચલો પહેલો કયો માગ્યો બેટા એએમસી એટલે આર્યો થાય બેટા ચલો પછી પીએનઆર આર્યો દંડ માં દીકરાઓ આ બે ત્રિકોણો મારે સમરૂપ સાબિત કરવા છે તો ચલો બેટા સમરૂપ સાબિત કરવા માટે આપણે જુદી જુદી શરતો પણ ભણ્યા હતા કે કોઈ પણ બે ત્રિકોણો માટે આપણે બે ખૂણા સાબિત કરીને કે સમાન હોય તો એને સમરૂપ કહેવાય કોઈ પણ બે ત્રિકોણો માટે બા 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 લઈ લઈએ તો પણ કહેવાય સમરૂપ થઈ જાય બાખુ બા લઈ લઈએ તો પણ સમરૂપ થઈ જાય બેટા થાય કે ન થાય આટલી બધી શરતો માંથી કોઈ પણ એક શરત ને આપણે ફોલો કરવાની છે અહીંયા હું લેવાનું છું બેટા બાખુબા ખુખુ નહીં આવે બેટા કારણ ખુખુ એટલા માટે ના આવે માસુ કે બેટા તમે આ ખૂણો અને આ ખૂણો તો એને રકમમાં આપેલું છે સમાન થઈ જાય પણ બીજા બે બીજો કયો ખૂણો લઈ શકો લઈ આપે જ નથી બેટા હા કદાચ અહીંયા વેદ આપેલો હોત ને માસુ વેદ વેદ હોય તો 90 નો થાય તો એના પેલા આયા 90 થાય તો આયા 90 થાય પણ ક્યારે વેદ આપેલો હોય તો પણ અહીંયા વેદ તો છે નહીં બેટા એટલે એક જ ખૂણો મળે તો એક ખૂણા ઉપર ચાલે નહીં તો અહીંયા તમારે બાખુબા લેવી પડે અને કેવી રીતે લાવવાની એ હું તમને સમજાવું જો બેટા આ ક્યાંથી આવશે પેલા સમજાવું જો બેટા બધા ધ્યાન આપો એના માટે આનો ઉપયોગ કરવો પડશે કોનો ઉપયોગ કરવો પડશે બેટા મધ્યગાનો કોનો ઉપયોગ કરવો પડશે બેટા મધ્યગા જો ધ્યાન આપજો બેટા ચલો પેલા તો ત્રિકોણ એ બી સી માં ચલો શું છે બેટા સી એમ શું છે બેટા મધ્યગા છે ચલો સીએમ મધ્યગા છે તો મેં તમને કીધું એએમ નું જેટલું માપ થાય એટલું એમબી નું થાય થાય કે ન થાય અને આખા એબી કરતા કેટલું થાય બેટા અડધું થાય થાય કે ના થાય આખા એબી કરતા કેવું થાય અડધું થાય તો આને હું આ રીતે પણ લખી શકું કે ના લખી શકું મારા દીકરાઓ જો એનો મતલબ ટુ એએમ બરાબર ટુ એમબી બરાબર એબી બોલો આવું એ લખાય કે ન લખાય હા કેમ આપણે બે ને હટાવવા હોય તો આપણે શીખવાડી દો બંને ને બે વડે ગુણી દો એ પણ થાય કે ન થાય બેટા આ સમજવાનું ચલો હવે આપણે આ એક માટે વાત કરી ચલો હવે એવું ને એવું આવી જાવ બેટા ત્રિકોણ પી ક્યુ આર માં બોલો બધાને આવડી જાય આર એમ મધ્યગા છે તો ધેર મોર એડો બેટા માં દીકરાઓ શું થઈ જાય બેટા બોલો ક્યુ એન નું જેટલું માપ થાય એટલું જ એમ પી નું એનો મતલબ બેટા બોલો ટુ ક્યુ એન બરાબર ટુ એન પી બરાબર પી ક્યુ બોલો થાય આવું હું હજુ કહું છું બેટા જો આ ભૂમિતિનો મોટો ફાયદો કયો ખબર ભૂમિતિમાં તમે આકૃતિને સમજી લીધી બેટા પછી કોઈની તાકાત નહીં તમારું કઈ ખોટું પડે જે છે મેન આકૃતિ છે અને આકૃતિ પર જેની કમાન્ડ થઈ એનો ભૂમિતિનો એક પણ માર્ક્સ આગો પાછો ના થાય મારા દીકરા બરાબર એટલે આ મોટો ફાયદો છે તમારા માટે બેટા એટલે ભૂમિતિ ને સમજવી હોય તો પહેલી સૌ પ્રથમ તમારે એની આકૃતિ ને પકડવી પડે બેટા ચલો હવે તો ધ્યાન આપજો બેટા હવે હું શું કરું છું મારા દીકરાઓ ધ્યાન આપો કે મારે સાબિતી આપી છે બે ત્રિકોણો સાબિત કરવા છે કયા બે ત્રિકોણો સાબિત કરવા સરખા બેટા હા જો ચેક કરો ત્રિકોણ એએમસી અને ત્રિકોણ પીએનઆર બરાબર તો જો હું એના માટે વાત કરીશ ચલો ધ્યાન આપજો ત્રિકોણ કયો લઈ લો બેટા એએમસી અને ત્રિકોણ પીએનઆર માટે ડન ભાઈ બોર્ડમાં દેખાય છે બધાને હું દેખી લો બધા આ દેખાય છે મેં તો પાછું આખું કરું આ ચલો બેટા ચલો આ માટે તમે ચેક કરો બેટા તમને બધું અડધું આપેલું છે ને અડધું મારે લાવવાનું છે શું આપેલું છે ચલો આ બંને માટે આ બે બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં તમને આપી દીધેલો છે ચેક કરો બેટા એસી અપોન પી આર જો એ આર આપી દીધું એક વસ્તુ બેટા એટલે એક વસ્તુ તો હું લખી દઉં શું લખી દઉં બેટા બોલો એસી અપોન પી આર હવે મારે એના બરાબર હું કંઈક સાબિત કરું છું ધ્યાન આપજો બધા એના બરાબર હું શું સાબિત કરું છું ધ્યાન અહીંયા સાબિતી આપીશ તમારે ચોપડી વાળા અલગ આપી છે હું અહીંયા જ આપવાનો પ્રયત્ન કરું ચલો એસી અપોન પી આર બરાબર હું એબી અપોન પી ક્યુ લખી શકું મારા દીકરા લખી શકાય જો ધ્યાન આપજો તો હું લખી દઉં બરાબર એબી અપોન પી ક્યુ ધ્યાન આપજો બધા ચલો ડન
चलो हवे आई जाओ बराबर मैं एबी नहीं लखू तो चलो अहीं आई जाओ एबी नी जग्या ने हूँ शू लखी शकू टू एम पण लखी शकू अने टू एम बी पण लखी शकू मां दीकरा लखी शकू ओके मारे कोनी जरूर छे अहीं एएमबी आकृति में देखो मारे कोनी जरूर छे बेटा एएम तो आमांथी कोने उपाड़वानो एएम ने उपाड़ो तो चलो आनी जगह आ एम ना एम एसी अपॉन पीआर चलो टू एएम लखाय चलो पीक्यू आई जाओ चलो पीक्यू ની જગ્યા રે શું આવશે મારે કોની જરૂર છે એમબી ની હા તો શું લખાય બેટા 2NB ચલો 2 કટ થઈ ગયા તો શું વધ્યુંમાં દીકરાઓ બોલો એસી અપોન બીઆર બરાબર એએમ અપોન એમપી આને હું નંબર આપી દઉં એક બોલો ક્યાંથી આવ્યું ખબર પડી ગઈ બેટા ફરીથી દેખી લો બહુ મજાનું છે બેટા હું હજુ કહું જે રીતે હું સાબિતી આપું છું જો તમારી ચોપડી કરતો બહુ અલગ રીતે અને વ્યવસ્થિત તમને ખબર પડે રીતે આપવાનો પ્રયત્ન કરું છું કે જેથી તમે કોઈ જગ્યાએ અટવાઓ નહીં મારી દીકરા પણ તમે બધા શું કામ નથી કરતા કે બેટા આપણે આટલું બધું કામ કરીએ છીએ આ વિડીયો મૂકીએ છીએ યુટ્યુબ ઉપર તો તમને દેખવાની ફુરસદ નથી મને એ ખોટું લાગે છે મારી દીકરા કેટલા લોકો બહુ મહેનત કરે છે હા અને મને ગર્વ પણ થાય છે કે તમે સારી મહેનત કરશો તો સૌથી વધારે આનંદ મને જ થશે બેટા ડન બોલો ક્યાંથી લાવ્યો ખબર પડી ગઈ તો જો તમે દેખો મેં શું કર્યું ખબર પડી જો આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ અને એમનો લઈલો અંતર્ગત ખૂણો થઈ જાય અંતર્ગત ખૂણો એ તો ઓલરેડી રકમમાં છે દીધું છે દેખો બેટા હા કીધું છે બેટા કીધું છે તો એનો મતલબ હવે બીજો ખૂણો એ બરાબર ખૂણો પી તો કઈ શરત થઈ બા ખૂબા કઈ થઈ ગઈ બેટા બા ખૂબા થઈ ગઈ તો ધેરફોર સંગતતા હવે સંગતતા વ્યવસ્થિત લખવાની જો એ ના સામે તો હંમેશા કોણ આવવાનો પી એમના સામે એન અને સી ના સામે આર તો એ જ લખેલું છે ત્યાં તો ધેરફોર શું આવશે બેટા બોલો એ એમ સી સંગત પી એન આર આપણે લખવાનું હા બાખુબા શરતને આધીન શું થઈ જાય બેટા સમરૂપતા થાય તો ધેરફોર ત્રિકોણ એ એમ સી સમરૂપ ત્રિકોણ પી એન આર બોલો આવડી ગયું આવડી ગયું બધાને બેટા બોલો ખબર પડી એકદમ ઈજી છે કોઈ આમ કહેવાય ને તો વધારે મહેનત કરવાની જરૂર જ નથી ચલો હવે બીજું શું સાબિત કરવાનું છે ચેક કરોડ જો બીજું શું સાબિત હતો એ તો સિદ્ધિ આમાંથી સાબિતી મળી જશે ચેક કરો ને બીજું શું સાબિત કરો સીએમ અપોન આર એન બરાબર એબી અપોન પી ક્યુ ચલો આવી જાવ શું તમે સાબિત હવે મેં શું સાબિત કર્યું છે ધ્યાન આપજો બેટા ત્રિકોણ એ એમ સી સમરૂપ ત્રિકોણ પી એન આર સાબિત કરો બેટા ચલો તો એનો મતલબ એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો હોય બેટા સમપ્રમાણમાં હોય ચલો એની અનુરૂપ બાજુ લઈ લો ફટાફટ બેટા શું હશે એએમ બોલો બેટા એએમ અપોન પી એન થાય ચલો ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા બોલો એમ સી અપોન એન આર ચલો ઇઝ ઇક્વલ ટુ બેટા એસી અપોન પી આર થાય થાય કે ન થાય માં દીકરા થાય ઓકે હું ભલે લખું છું આ જો બેટા આના ઉપરથી શું લખાય ધેરફોર બેટા એસી અપો સોરી એ એમ અપોન શું થશે બેટા પી એન બરાબર એમ સી અપોન એન આર બરાબર એસી અપોન પી આર ડન પરંતુ તમે હવે સાબિત કરજો બધા ચેક કરજો એટલે આવડે બેટા પરંતુ આપણે આવું લખીને આવે આગળ યાદ કરો પરંતુ યાદ કરો એબી અપોન પી ક્યુ બરાબર બીસી અપોન ક્યુ આર બરાબર એસી અપોન પી આર આને હું નંબર એક આપી દો આને હું નંબર બે આપી દો ચલો બંનેમાં કોણ સમાન છે દેખાડો એસી અપોન પી આર સમાન છે તો એનો મતલબ બધા જ પરિણામો સમાન થાય તો એનો મતલબ મારે જેને જોઈએ છે એને લઈ લો હળો તો ધેર ફોર આ જોઈએ છે તો એમસી અપોન એન આર બરાબર કોની સાથે સરખાઈ દો બેટા એબી અપોન પી ક્યુ થાય કારણ કે બધા સમાન થઈ ગયા થાય કે ન થાય જો આનો મતલબ શું થાય એક બરાબર બે બરાબર ત્રણ અહીંયા ચાર બરાબર પાંચ બરાબર ત્રણ તો એનો મતલબ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચે પાંચ કેવા થઈ ગયા બેટા સમાન તો તમે કોઈ પણ બે ને સરખાવી શકો અને મને માગી દીધું એને
पड़ी खबर में दीक पड़ी हवे जो ध्यान आपो आ बात दो त्रिकोण मांगे क्यों त्रिकोण मांगे चेक करो बेटा सी एम बी समरूप त्रिकोण आर एन क्यू चलो कोण मने साबित कर आपसे आगनी रीत थी साबित करना खो बेटा आगनी रीत कई रीत आसे अहिया आज रीत आज रीत चलो क्या थी उपाड़वानु पहला अहिया थी लेवानु શું લેવાનું બેટા હા આપે લીધું બેટા એસી અપોન પીઆર લીધું અહીંયા તો અહીંયા શું લેવાનું બેટા બીસી અપોન ક્યુઆર શું લેવાનું બીસી અપોન ક્યુઆર અહીંયા તો આ જ લખવાનું એબી અપોન પી ક્યુ ટી એમના એમ એની જગ્યાએ કિંમતો મૂકતા જવાનું હવે ખૂણો કયો લખવાનો બી અને ક્યુ અહીંયા કોણ આવી જશે બી અને ક્યુ એટલે ચેન્જ ક્યાં આવશે જો ચેન્જ અહીંયા આવશે અને અહીંયા અને નામ બદલી દીધો એટલે શું એબીપી ક્યુએમ ને એમ કારણ કે એની તો કિંમત લખવાની છે ને એબી ની જગ્યાએ આપણે ટુ એમ લખવાના પી ક્યુ ની જગ્યાએ ટુ એન પી લખવાના પણ અહીંયા બદલી દેવાના આ બદલી દેવાના આપણે એમ લખતા હતા એની જગ્યાએ શું લખી દેવાનું બી એમ અને જ્યાં પી એમ લખતા હતા ત્યાં શું લખી દેવાનું ક્યુ એમ લખતા હતા અહીંયા શું કરશે બેટા એમ છે એની જગ્યાએ કોણ આવી જશે બેટા બી એમ આવી જશે અને અહીંયા એન પી છે એની જગ્યાએ ટુ ક્યુ એમ અને કયો ખૂણો આવશે અહીંયા ખૂણો પી અને કયો ખૂણો આવશે અહીંયા ખૂણો અહીંયા બી આવશે અને અહીંયા ખૂણો ક્યુ આવશે ડન એટલે જો એકમાં જ બીજી સાબિતી આવી એટલે આટલો ફાયદો છે તમને એક આવડે ને તો આ બીજી ગિફ્ટમાં મળે અને આ ત્રીજી ગિફ્ટમાં મળી જાય પણ એક આવડવી જોઈએ એટલા માટે મેં આજે બધાને વિડીયો દેખવાના કીધા હતા જેને દેખ્યા હશે ને એના મને ખબર હતા નેટ એન્ડ ક્લીન્સ ખબર પડી જઈ છે એનો કોઈ પ્રોબ્લેમ નહીં આ બરાબર દેવાંશી સાચી વાત ના દીકરા હા 100% ની વાત છે હું જે જે કહું છું ચલો હવે બધા જ આવી જાઓ બેટા 6.3 માં જઈ હેડો બેટા 6.3 ચલો ઓકે આવી જાઓ ચલો સ્વાધ્યાય 6.3 માં દેખો બેટા શું માંગ્યું છે બધી આકૃતિઓ આપેલી છે તમને હવે જો બધા ચેક કરજો કે આકૃતિઓ 6.34 માં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો પ્રશ્નનો જવાબ આપવા માટે કઈ સમરૂપતા શરતનો ઉપયોગ કર્યો તે પણ લખવાનું અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં પણ લખવાની છે બરાબર બધું લખીએ આપણે બધું મજા આવશે આમાં કઈ કરવાનું નથી ખાલી બુદ્ધિ વાપરવાની છે ચલો પહેલા તો દેખો તમને બે ત્રિકોણો આપે પહેલા માટે એવા બધા ખૂણાઓના માપ આપેલા છે બેટા આપેલા તો આપણે કઈ કઈ જોડીઓ બનાવવાની બોલો ખબર પડી જાય કઈ કઈ જોડીઓ બનાવવાની જેના ખૂણાના માપ સમાન હોય એ જોડી બને અને એમાં નામ પણ આપી દેવાનું કે જેની સાથે જેને સરખાવો છો તે ચલાડો કોણ મને જવાબ આપશે ચલાડો કોણ પેલી ફિંગર બોલો એવું ના ચાલે ફટાફટ મારે તો જોઈએ એક જણને આવડે એવું ના ચાલે બેટા આટલો ઈજી પ્રશ્ન છે બધા ના આવડવો જોઈએ બેટા જોત જ જવાબ મળી જાય એવો છે શરત તો બરાબર છે કખું કોણ બોલે છે દ્રષ્ટિ આ દ્રષ્ટિ બોલ બેટા એને કોની સાથે કોને સરખાવશો કોડો બેટા બરાબર ઓકે કઈ શરતનો ઉપયોગ કર્યો તમે બેટા કઈ શરત વાપરી બેટા ખૂબ 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 શરત વાપરી બરાબર ને ચલો સંગતતા કઈ થશે તો દેખી લો એ ની સામે પી લખવાનો બી ની સામે ક્યુ અને સી ની સામે આર તો કઈ સંગતતા થાય એબીસી સંગત પી ક્યુ આર કઈ શરત ને આધીન ખૂ 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 શરત ને આધીન સમરૂપતા થાય તો લખવાનું કેવી રીતે હવે હવે આપણને આવડ્યું તો ગયું જો વન માર્કર માં સીધો પૂછાય સીધો જવાબ તમે લખી દો એમાં તો કઈ બતાવવાનું નથી પણ દાખલો બે માર્ક્સ માં ગણિત કરવાનો કે તો આપણે આવું બતાવવાનું જો બેટા કઈ લખવાનું ઉપર ત્રિકોણ ના નામ આપી દેવાના ચલો માસું પહેલા ત્રિકોણ નું નામ શું છે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ બી ક્યુ આર માટે ચલો આવું લખાય ખૂણો એ બરાબર ખૂણો પી બરાબર એનું માપ પણ લખવું પડે કેટલું છે 60 ચલો પછી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 80 અને શું આવશે બેટા ખૂણો સી બરાબર ખૂણો આર બરાબર 40 તો ધેરફોર શું આવશે બોલો લખતા હતા એમ સંગતતા એબીસી સંગત પી ક્યુ આર ખૂ 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 શરત ને આધીન સમરૂપતા થાય આ રીતે ગણવાનું બોલો આવડે કે ના આવડી જાય દીકરા
આપણે કેવી રીતે ગણવાનો ખબર પડી બધાને 100% એની એની લાગ બોલતા નહીં હો આજે એવું લાગે છે કે આઝાદીનું પર્વ હજુ એના મગજમાં ચડી ગયેલું છે એને એવું લાગે કે હું લાલ કિલ્લા ઉપર જઈને ધ્વજ ફરકાઈ આવું આ બોલતો નહીં અને ત્યાં આજુ વાર છે બેટા ત્યાં મોદી સરકાર છે અત્યારે મોદી હાજર છે ત્યાં સુધી આપણો નંબર નહીં આવે મોદી પછી મારો છે મારા પછી તારો નંબર આવશે બેટા એટલે તો વેઇટિંગમાં છે ચલો ઓકે આવડી ગઈ પહેલું બેટા ચલો બીજાનો જવાબ આપો બીજાનો કોને ફાવશે બીજામાં કઈ શરત વાપરીશું ગુણોત્તર દેખજો કયો કયો ગુણોત્તર મેચ કરવાનો છે હા એની લેડ ભાઈ બોલે બોલે ભાઈ આંગળી ઊંચી કરવાની આપણે હવે સિસ્ટમ છે મોબાઈલમાં થંબ બતાવી શકાય હેનિલ બોલો એનો બેટા હેનિલ હેનિલે બોલે હેનિલ પહેલો આવી ગયો હેનિલ બોલો એનો બેટા બેટા પહેલા તો એવી રીતે બોલો બધાને સંભળાય બેટા કોઈને સંભળાતું નથી તારો અવાજ ને એટલો ખરાબ આવે છે વ્યવસ્થિત બોલ બેટા ધીમે ધીમે ખોટું 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 જવા દો ચલો ચલો બીજું કોણ હતું સેકન્ડમાં ચલો કોણ બોલે છે બીજું મનીષા બોલ બેટા મનીષા બોલ એટલે ક્યાંથી બરાબર થાય બરાબર થાય જ ને એબી નું માપ 2 છે અને ક્યુઆર નું માપ 4 છે ક્યાંથી બરાબર થાય હા તો બરાબર શું કહેવાય ડબલ ને એટલે આપણે સમરૂપતાની શરતમાં બા 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 વાપરીએ ખરા પણ કઈ બા વાપરીએ તો એટલે ભૂલી ગયા માં દીકરાઓ ચલો આ નંબર 1 હતો નંબર 2 ચલો એબી નું માપ એબી અપોન શું કરવું પડે હા દેખો એબી અપોન ક્યુઆર તો એબી અપોન ક્યુઆર બરાબર 2/4 બરાબર 1/2 થાય થાય હવે બીજું એવું માપ દેખો ચલો કોણ કોના સાથે મેચ થશે એસી અને પીઆર દેખાય છે તો ચલો એસી અપોન પીઆર તો એસી નું માપ કેટલું આપેલું છે પીક્યુ છે હા પીક્યુ પીક્યુ ચલો એસી અપોન પીક્યુ તો એસી બરાબર કેટલા આવે બેટા 3 અને પીક્યુ બરાબર 6 ચલો 1/2 થાય અને છેલ્લું કયું હશે બેટા બીસી અપોન પીઆર તો એનો મતલબ બીસી નું માપ કેટલું આપેલું છે બેટા 2.5 અને પીઆર નું 5 તો 1/2 થાય યાદ આવે છે આને નંબર આપી દેવાય 1 આને નંબર 2 આને નંબર 3 તો શું લખી દેખે બેટા પરિણામ 1 2 અને 3 પરથી પેલા આવું લખવું પડે બેટા એબી અપોન ક્યુઆર બરાબર એસી અપોન પીક્યુ બરાબર બીસી અપોન પીઆર ડન ડન તો હવે સંગતતા લખવા માટે મેં શીખવાડી દઉં સંગતતા ચલો પેલા બંનેમાં કોમન કોણ બેટા એ દેખાય છે આ બંનેમાં કોમન કોણ છે બેટા એ તો નીચે દેખો કોમન કોણ છે ક્યુ દેખાય છે કોણ છે ક્યુ તો એની સામે કોણ આવે ક્યુ ચલો આ બંનેમાં કોમન કોણ છે સી તો આ બંનેમાં કોમન પી દેખાય છે ને અને વધ્યું તે અહીંયા કોણ લખો બી તો અહીંયા કોણ આવી જાય આર કઈ શરત ને આધીન બેટા બા 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 શરત ને આધીન સમરૂપતા થાય બડી ખબર ઇઝ ઇક્વલ ટુ ક્યાં કરવા વળગે તા બંને જણા હેની લ્યો ઇઝ ઇક્વલ ટુ વળગે તો નામ મનીષા ક્યાંથી ઇઝ ઇક્વલ ટુ આવેલા માપ દેખ્યા હોય તો એ ખબર પડે બાપ બાપ હોતા હે બેટા બેટા હોતા હે કભી ઇઝ ઇક્વલ ટુ હોતા નહીં હે તો કેસે લેકે આયે સબ લોગ અને ચેતન સાચી વાત ને બેટા હા તો પછી ચલો આવડી ગયું માં દીકરાઓ ત્રીજી ત્રીજામાં ચેક કરીને કોડો બેટા ફટાફટ હવે ત્રીજામાં આવડી જાય હવે હા દ્રષ્ટિ ટાંગ હવે બીજી વખત નંબર નહીં હોય બેટા બીજાનો નંબર આવવા દે માં દીકરા તને આવડી ગયું સારી વાત છે મને આનંદ થયો બેટા દ્રષ્ટિ ટાંગે ફટલે ના આંગળી ઊંચી કરી દીધી માં દીકરી એના સિવાય એ તો વિચારવાનું જો ઉપર શું માંગ્યું છે પેલા દે સમરૂપ છે તે જણાવો
ના હોય તો ના કહેવાનું, વિચારવાનું. પંચાલ સેવાંગ, ચલો બેટા સેવાંગ હો જાય. સેવાંગ એલપી એલપી અપોન ડી ડી એફ. ઓકે, એમપી અપોન ડી. હા, પછી હા 2.7 જ છે, બધા 2.7 જ છે, કોઈને 2.5 નથી, બધા 2.7 છે. કોણ છે સેકન્ડ? સેકન્ડ કોને કરી પંચાલ સેવાંગ સિવાય? કોઈ નહીં લે આવું બધું બધું. તુષાર નહી ફાવે? ઉમેશ, ત્રિષા, ત્રિષા, ચલો ત્રિષા કઈ કેવું છે? ત્રિષા છે ઓકે. ત્રિષા બોલ બેટા. એવું ઓકે, વેરી નાઇસ બેટા. આ ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થાય નહીં, એની બે જોડીઓ સમપ્રમાણમાં થશે, ત્રીજી જોડી થશે નહીં. અને થવું હોય તો કાં તો એને 5.4 આપવું જોઈએ, કાં તો 2.5 આપવું જોઈએ, બરાબર? તો થાય, નહીં તો થાય નહીં. ડન, ઓકે, વેરી નાઇસ. ચલો આવી જાઓ, આવી જાઓ એના પછી. અડગ બોલો, અડગ હવે તો આવડે ચોથી. તો બેટા દારા ચોથી બોલ બેટા, દારા ચોથી. પટેલ ઓમ, યસ પટેલ ઓમ, પટેલ ઓમ પ્લીઝ. ઓમ પટેલ બોલ, તારો અવાજ આવતો નથી બેટા, તારો અવાજ જ નહીં આવતો, કોઈને સંભળાતો નહીં. ઇયરફોન નીકાળી દે, ફેંકી દે બેટા, એને ગટરમાં જવા દે, નવા લઈ લેજે. હા બોલ હવે. હા બોલ બોલ. બરાબર, એમ એલ, એમ એલ ભાગ્યા, બરાબર. કઈ શરત થશે ઓમ? કઈ શરત થશે બેટા? ના, સરસ સરસ, બાખુબા થાય. કઈ થાય બેટા? બાખુબા. કઈ સર? બાજુ, ખૂણો અને બાજુ. ચલો કોને કોની સાથે મેચ કરશો બેટા? તો એક તો મને મળી ગઈ, એમની સાથે તમારે શું લેવો પડશે બેટા? ક્યુ લેવો પડશે. ચલો બીજું પછી, એમની સાથે કોણ આવશે? હા એમની સાથે પી ના આવે, એવું? યસ, વેરી નાઇસ. એન ની સાથે પી આવશે અને એલ ની સાથે આર આવશે. કયો આવશે બેટા? આર આવશે. ડન, એટલે સંગતતા કઈ થઈ જાય? બોલો, એમ એન એલ સંગત કઈ થશે બેટા? ક્યુ પી આર. ડન, વેરી નાઇસ, વેરી નાઇસ. ચલો અડા એના પછી પાંચમી, પાંચમી માં દીકરાઓ કોણ? નામ બોલો, મતલબ નામ બોલો, મતલબ નામમાં રસ. ઓકે, પાટડિયા, પાટડિયા, પાટડિયા ની યતિ ઉવાચ. ઓકે, પણ સામે બેટા બધાના માપ લખવાના, સાબિત કરો ત્યારે. એટલે આવું લખવાનમાં દીકરાઓ, જો હું ફરીથી એક વાર બોલું, એબી અપોન ડી એફ બરાબર 2.5 ભાગ્યા 5 બરાબર 1/2 બરાબર. પછી લખવાનું બીસી અપોન ઈ એફ બરાબર 3/6 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 અને ખૂણો એ ઇઝ ઇક્વલ્સ ટુ ખૂણો એફ ઇઝ ઇક્વલ્સ ટુ એડી. તો ચલો કઈ સંગતતા થશે? સંગતતા એ ની સામે એફ, વેરી નાઇસ. બી ની સામે ડી, બી ની સામે ડી,
અને ઈની સામે સી થશે ને થશે એ બી સી એની સામે એફ બી ઈ ડન સરસ બા ખુ બા ઓકે ચલો થર્ડ થર્ડ સોય છેલ્લો છેલ્લો નામ નામ લખો ફિંગર ના કરો નામ લખો નામ છેલ્લામાં એટલે બહુ મજા આનો છે હા કો કોણ બોલ્યું નામ સેવાંગ નહીં સેવાંગ નો વારો આવી ગયો નહીં ત્રિષા નહીં એના સિવાય દ્રષ્ટિ નહીં નિષ્ઠા નિષ્ઠા યસ નિષ્ઠા નિષ્ઠા બોલો કુખુ સરત કેવી રીતે આવશે મને કોડ ભાઈ જો તમે ઓકે જો બેટા અહીંયા કેટલાક લોકો ફસાઈ જશે કેમ ફસાશો જો તમે કહું માશું આ જ બધી વસ્તુઓ છે ને શીખવા જેવી છે મારી દીકરા ચલો એક ત્રિકોણ તમને આવો આપે બેટા શું નામ આપ્યું ડી ઈ અને એફ એવું છે ને મારી દીકરા જો ભાઈ ચેક કરો અહીંયા કેમ ફસાઈ જશે આ 70 અને આ 80 આપ્યો ચલો બીજો મને ત્રિકોણ આપે છે આવો ત્રિકોણ આપ્યો શું નામ છે બેટા બી ક્યુ આર ચલો પી ક્યુ આર આ તમને 80 આપે છે અને આ 30 આપે છે તમે એક દેખાવે એવું કહી દો બેટા જો તમને પહેલી નજરે આવું લાગે સાહેબ 80 બરાબર 80 છે પણ 70 બરાબર 70 ક્યાં આપેલું છે પણ તમે વિચાર્યું કદી ત્રણે ખૂણાના માપનો સરવાળો કરીને એફ શોધી લાવો એફ શોધો કાં તો આનો પછી દો ચલો એફ શોધો તો શું થઈ જાય આવું થાય ત્રિકોણ ડી ઈ એફ માટે ખૂણો ડી વત્તા ખૂણો ઈ વત્તા ખૂણો એફ બરાબર 180 થાય ચલો ડી નું માપ કેટલું બેટા 70 વત્તા 80 ખૂણો એફ શોધો છે 180 ખૂણો એફ બરાબર 180 માઇનસ 150 થાય તો એનો મતલબ ખૂણો એફ બરાબર 30 આવે કે ના આવે માથી ગ્રહ તો એનો મતલબ 30 ના સામે આ 30 ના થાય અને જો તમે આનું શોધ્યું હોય તો આનું માપ 70 આવશે ચેક કરો તો થાય કે ના થાય એટલે પેલું યાદ છે અદાલત નો એક ડાયલોગ કેડી પાઠક નો જો દીખતા એવો હોતા નહીં હોતા એવો દીખતા નહીં હા ને અહીંયા એવું હતું કે આપણને દેખાતું નતું પણ હતું ખરું અને એટલે આપણે પરીક્ષામાં ઉતાવળમાં શું કહી નાખીએ બોલો વન માર્કર માં પૂછાયું સીધા બે ખૂણા બે કે સંગતતા સમરૂપતા નથી લખી ઘેર સાહેબ વન માર્ક્સ પાક્કો પછી ઘેર આઈને ખબર પડે કે આ ધબડકો હા મોટો ધબડકો કર્યો હા એટલે એવું નહીં બેટા તમને જયારે બે ખૂણા આપેલા હોય ત્યારે પહેલું વિચારો એના ત્રીજા ખૂણાનું માપ શોધી નાખો યાદ રાખવાનું શું યાદ રાખીજો અક્ષત બેટા ખબર પડી બેટા તો જયારે બે ખૂણા આપેલા હોય મારા દીકરાઓ ત્યારે મારે કમ્પલસરી ત્રીજા ખૂણાનું શું શોધવાનું બેટા માપ પછી જ જવાબ આપવાનો એ સિવાય એનો જવાબ આપવાનો નહીં ડન પડી ખબર બધાને બેટા બોલો આવડી ગઈ એટલે આવા તમને પૂછાય કાં તો વન માર્કરમાં પૂછાય ડાયરેક્ટ જવાબ લખવાનો અને ટુ માર્કરમાં પૂછાય તો કેલ્ક્યુલેટ કરીને જવાબ લખવાનો સીધો જવાબ લખવાનો નહીં ડન ઓકે ચલો હવે એના પછી દેખો બેટા હા બેટા બોલો બોલો હા બોલો બેટા સર પાંચમી જે આકૃતિઓ છે એની અંદર એબીસી માં તો ખૂબા બા આપેલ છે અને તો કઈ શરત છે જ નહીં ખૂબા કઈ બેટા પાંચમી એબીસી ને બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો હા ભાઈ જો શરત નહીં થાય સંગતતા થશે પણ શરત નહીં થાય એટલે આપણે ત્યાં લખવું પડશે શરત થી સંગતતા સમૃદ્ધતા થશે નહીં સાચી વાત છે તારી કેમ ના થાય દેખો બેટા કે બાખુ બાદ શરત લઈએ તો બે બાજુઓની વચ્ચે ખૂણો હોવો જોઈએ જયારે એબીસી માં દેખો ક્યાં આપેલો છે હા બે બાજુની વચ્ચે આપેલો નથી એવી કોઈ શરત નથી બેટા એવી કોઈ શરત છે નહીં એટલે એ પણ નહીં થાય કારણ કે એને શરત ને આધીન કીધું શરત ને આધીને સમૃદ્ધતા થાય નહીં ડન તો એ એટલે કઈ નહીં આવે બોલો આમાંથી કઈ કઈ નહીં આવે એક ત્રીજી અને એક પાંચમી ડન ઓકે સાચું બેટા ચલો બીજામાં દેખો બેટા ચલો બીજો સૌથી આઈએમપી પરીક્ષામાં પૂછાશે તો આમાં તમારે નવમાના કેટલાક કોન્સેપ્ટ કોઈને પૂછવું છે બેટા
કોઈને ફિંગર ભાઈ કોઈ અહીંયા નિશાન બતાવ્યું હાથનું એટલે કહું છું. હેનિલને પૂછવું છે. હેનિલ બોલો. હેનિલ બેટા, હેનિલ થોડું સ્પીકર આપણાથી થોડું દૂર રાખવાનું બોલવાનું એટલે સ્પષ્ટ અવાજ આવે. મા દીકરા સામાન્ય થોડું દૂર રાખવાનું. મેં દીકરા ડન અને ઊંઘવા નથી લાગતો આજે. આજે એવું લાગે ઊંઘીને ઉઠી સીધો ભણવા બેસી ગયો હોય. અવાજ ઉપરથી એવું લાગે કાં તો બીમાર હોય કાં તો ઊંઘ આવતી હોય. નહી ને? હા બરાબર. નાસ્તો કરીને બેસવાનો કાં તો એક લીટર ચા પીને બેસવાનું પેલા એટલે તરત એનર્જી આવી જાય. હા ને, એક લીટર ચા પહેલી પીવી. હા કેવું ઓમ પટેલ ભાવે ને ચા? ઓમ પટેલ ચા ભાવે? હા પટેલો તો ચા ભાવે. પટેલો માટે ચા દેવી ઘર ઘરમાં પેટી પલોટી વાળી બેઠી હોય જમની એઠી તો એ લાગે બહુ મેઠી. હા ને, પટેલો માટે તો કહેવાય જ છે. હા ને, ચા તો ભાઈ ચા દેવી છે. ચા ના વગર કઈ ના ચાલે. સવારે ચા ના પીએ ત્યાં સુધી મૂડ ના આવે. આ હા, અમૃત છે ચા તો. ચા એકા ચા, ચા દુવાર, ચા તીન તેરી મેરી. હા ચા ચૌ ચોટા. હા ને, ચા વગર ચા નો તો આખો ઘડિયો મને આવડે. બરાબર. ઓકે, એની વાત નથી કરી. આપણે આવી તો બીજા નંબર ઉપર શું કેવું બાહુબલી? આ બાહુબલી એ મારું કામ કરતો નથી. એક કામ આપ્યું છે કરતો નહીં. બોલો શું કરવાનું? એટલે પેલું આપણે સોનાની વાત થઈ હતી, કિલો સોનું ભલાદમી, આવું કરવાનું? આપણે કિલો સોનું વાત નથી થઈ. ચલાડો. ઓકે ચલો, આકૃતિ આપી છે બેટા 6.35 માં મને. ઓકે જો પેલા હું આકૃતિ દોરી દઉં, માં દીકરાઓ ચેક કરી દઈશ. જો બેટા બે સમાનતા રેખાઓ આપેલી છે. બરાબર ને? આવી ચોકડી પડે છે. એમાં મને માપ આપેલું છે. અહીંયા ડી નામ છે, અહીંયા સી નામ છે, અહીંયા ઓ છે, નીચે એ છે અને બી છે. અહીંયા 125 આપ્યું છે બેટા અને અહીંયા 70 આપેલું છે. ડન, આવું મને આપેલું છે બેટા. આકૃતિ દેખશો, તમારી પાસે આકૃતિ છે, તમને ખબર પડી જશે. અહીંયા સમરૂપ ત્રિકોણ ઓડીસી સમરૂપ ઓ બી એ આપેલા છે. ખૂણો બીઓસી નું માપ આપેલું છે અને ખૂણા સીડીઓ નું માપ આપેલું છે. મને પેલા ડી ઓ સી માંગેલો છે. જો બેટા ચેક કરો, હું વન બાય વન સમજાવતો જઉં છું. બધાનું ધ્યાન, બધાને આવડી જશે. કારણ આ તો બેટા હું થોડી એવું હતો, આકૃતિ થોડી મોટી દોરું, બધાને દેખાય છે બેટા. બોર્ડ ઉપરની આકૃતિ દેખાય છે. યસ, હા બરાબર. યસ યસ યસ, વેરી ગુડ. જો બેટા મને પહેલો કયો માંગ્યો બેટા? ડી ઓ સી. ચલો ડી ઓ સી નો મતલબ આ ખૂણાનું માપ માંગ્યું. કોઈ મને કહે છે આ ખૂણાનું માપ કેવી રીતે મળશે? ફટાફટ. યસ, વેરી નાઇસ. રૈખિક જોડના ખૂણા થશે. કયા થશે બેટા? રૈખિક. જો આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા થાય, એક જ રેખા ઉપર આવેલા, અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. કેટલો થાય? 100. એટલે આપણે લખી દેવો પડે. શું લખીએ માં દીકરાઓ? આવું લખી શકીએ માં દીકરાઓ? હા, કે ખૂણો બી ઓ સી વત્તા ખૂણો બી ઓ સી બરાબર 180. અહીંયા લખી દેવાનું આકૃતિ પરથી. આ વાક્ય ભૂલવાનું નહીં હંમેશા બેટા. આકૃતિ પરથી કૌંસમાં શું લખી દેવાનું બેટા? રૈખિક જોડના ખૂણા. તો ચલો બીઓસી મારે શું કરવાનું બેટા? શોધવાનું. આ 125 આવ્યું, 180. તો એનો મતલબ ડીઓસી બરાબર 180 માઇનસ 125. ડીઓસી બરાબર કેટલા થશે? 55. ચલો એટલે મને આ મળી ગયો બેટા 55. ઓકે ડન. કેવી રીતે લાયો ખબર પડી બેટા? આ તો એકદમ ઈઝી હતું. ચલો એના પછી દેખો બીસીઓ. ચલો ચેક કરો, બીસીઓ આ શોધવાનો છે. આવડી જાય? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. એના ઉપરથી લાવી દો, એના ઉપરથી સીધો મળી જશે. આઈ થિંક 55. લોક કિયા જાય? કયા નિયમ પ્રમાણે આવ્યો કોડ? તું એ કે તો હું તને માની જોઉં, તને આવડી ગયો. ચલો આનો માપ 55 આવ્યું. માસુમે કીધું બરાબર સાચો છે. ચલો આપણે ભણીને આવ્યા હતા બહિષ્કોણ નું માપ તેના અંતઃસમૂહ કોણ ના માપના સરવાળા જેટલું હોય છે. યાદ કરો, આ ત્રિકોણ માટે આ બહિષ્કોણ થાય અને આ બહિષ્કોણ નું માપ એ અંતઃસમૂહ કોણ ના સરવાળા છે. એટલે એનો આ બંને નો સરવાળો આટલો હોય તો એટલો એટલો જ આવો જોઈએ. નિયમો યાદ હોવા જોઈએ. હા ના ના, ત્રિકોણ લઈને ગણી શકાય અને આપણે આ પ્રમાણે પણ ગણી શકાય. ચલો એટલે એ કેટલો આવશે માં દીકરા?
3 3 5 चलो डन। अब गणवान तमने आवड़ी आवड़े मैं लगत। चलो एना पी मांग्यू बेटा ओ ए बी। चलो ओ ए बी आ मांग्यू आवड़ी जाए। जो देखो बे समांतर रेखाओ नी बनी जाए छेदिका अने युग्म कोणोना माप केवा थाय समान એટલે આ 55 હોય તો આપણ 55 હજુ માંગ્યું નથી આનું માપ માંગે તો પણ આવડી જાય આ 70 તો આપણ 70 આનું માંગ્યું નથી આનું પણ આવડી જાય અભિકોણો સમાન હોય એટલે આ 125 આપણ 55 અને જે માંગવું હોય માંગ્યું એટલે ઉપર ના જેલો માં નીચે આવશે। बोलो हूँ बोलो मारी दृष्टि दीकरी ने थाक लगे। हा साहब बहु बोली दीदू नहीं दीका बेटा पण आवड़ी गई मैं दीकरा मने एटली खबर पड़े तमने आवड़ू जोईए बेटा मने मने आम आनंद त्यारे थाय खबर हूँ भणाव तमने बधाने आवड़े ने तो सौथी वधारे आनंद मने थाय अने तमे हसता हसता जेटलू भणो एटलो हूँ उत्साह थी भणाई शकूं का मने एकदम मजा आई जाए तो पर तमे बेटा आम पेला गैस मो जीव मो लागी बेटा मने ना गमे हारू आ जूना मोकला जीव मो राखी बेटा जो हूँ भणाऊ એટલે હસતા હસતા ભણે મજા આવી જાય બધાને મજા આવે મને મજા આવે તમને મજા આવે ને બેટા અને દાખલા પણ આવડી જાય જો કેવા લાગે છે મોહનતાળ જેવા લાગે ફટાફટ એટલે ઉતરી જાય હા ને